ગુડ આફ્ટરનૂન, મારું નામ જોશી નિશા છે. આજે આપણે ઇન્ટરનેટ સંસાધનો, મૂલ્યાંકન અને પ્રમાણભૂતતાના સંદર્ભમાં આ વિષય ઉપર ચર્ચા કરીશું. ઇન્ટરનેટ પર પુષ્કળ પ્રમાણમાં અધ્યયન અને અધ્યાપન માટેની માહિતી ઉપલબ્ધ છે, જેમ કે ઈ બુક્સ, ટેક્સ, ઓડિયોઝ, વિડીયોઝ, પિક્ચર્સ વગેરે. આ તમામને ઇન્ટરનેટ સંસાધનો કહી શકાય. આ માહિતી સાચી છે કે ખોટી, અધિકૃત છે કે નહીં, ઓથેન્ટિક છે કે નહીં તે નક્કી કરવું અઘરું છે, પરંતુ તેટલું જ આવશ્યક છે. ઇન્ટરનેટ યુઝર્સ પર આ સ્ત્રોત કે ઇન્ફોર્મેશનનું મૂલ્યાંકન કરવાની રિસ્પોન્સિબિલિટી રહેલી છે. ઇન્ટરનેટ સંસાધનના સ્થાનો, વેબસાઇટ્સ, બ્લોગ્સ, બ્લોગિંગ એપ્લિકેશન્સ, યુટ્યુબ વિડીયોઝ, યુટ્યુબ ઓડિયો, સ્ટોક્સ એટસેટ્રા, આ બધા ઇન્ટરનેટ સંસાધનના સ્થાનો છે. સાહિત્ય કે લેખિત માહિતીની પ્રમાણભૂતતા ચકાસવા માટેના આ પ્રમાણેના પાસાઓ આપણે જોઈશું. અધિકાર કે સત્તા, ઓથોરિટી. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને પ્રકાશિત કરનાર અથવા લખનાર લેખકની ચકાસણી કરવી જરૂરી છે. આ લેખકની ચકાસણી કરવા માટે નીચે પ્રમાણેની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. એક છે વિષય નિષ્ણાંત, એટલે કે સબ્જેક્ટની એક્સપર્ટીઝ. ઇન્ટરનેટ પર મળેલ લેખ અથવા કોઈપણ પ્રકારનું લખાણ જે તે વ્યક્તિ કે લેખક જે તે વિષયના નિષ્ણાંત છે કે નહીં તે ચકાસવું જરૂરી છે. ફોર એન એક્ઝામ્પલ, કોઈ મેડિકલ કન્ડિશન, ડિસીઝ કે મેડિસિન વિશેની માહિતી કોઈ સર્ટિફાઈડ ડૉક્ટર પાસેથી મળે તો જ તેને વિશ્વાસપાત્ર કે પ્રમાણભૂત માની શકાય. ઇન્ટરનેટ ઉપરથી મેળવેલ માહિતીને વિશ્વાસપાત્ર કે પ્રમાણભૂત ગણી શકાય નહીં. બીજો મુદ્દો છે હોદ્દો, ડેઝિગ્નેશન. જે તે લેખક કે વ્યક્તિ કોઈ વિષયમાં નિષ્ણાત છે અને તેના પુરાવા સ્વરૂપે તેના ઓળખપત્રો એટલે કે આઈડીઝ તપાસવા જરૂરી છે. સામાન્ય માહિતી, વેબસાઇટ ઉપર લેખકની સામાન્ય માહિતી ચકાસવી જરૂરી છે. લેખકના લેખકનો બાયો, તેની સામાન્ય માહિતી, ઈમેલ એડ્રેસ એટસેટ્રા. છેલ્લો મુદ્દો છે ક્રેડિટ. લેખક કે લખનાર કોઈ પણ બીજી ઓથેન્ટિક વેબસાઇટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નહીં તે ચકાસવું જરૂરી છે. અધિકારોની પ્રમાણભૂતતા ચકાસતા ઉદ્ભવતા કેટલાક પ્રશ્નો. જે વેબસાઇટ કે જે વેબ પેજ ઉપરથી તમે જે લેખ કે માહિતી જે મેળવી છે તેના લેખક તે વિષયના નિષ્ણાત છે કે નહીં તે ચકાસવું જરૂરી છે. લેખકના આઈડીઝ, તેના વ્યવસાય કે તેના ડેઝિગ્નેશનની માહિતી વેબસાઇટ પર મેળવવી જરૂરી છે. બીજો છે હેતુ, પર્પસ. સંસ્થા, વ્યવસાયો કે વ્યક્તિઓ તેમની વેબસાઇટ કે URL પેજના માધ્યમથી તેમના દ્રષ્ટિકોણ રજૂ કરે છે. ફોર એન એક્ઝામ્પલ, કોરા કે કુ જેવી એપ્લિકેશન્સ ઉપર બ્લોગના માધ્યમથી પોતાના મંતવ્યો લોકો રજૂ કરે છે. અનેક વિષયો ઉપર આ મંતવ્યો રજૂ કરવામાં આવે છે. આ મંતવ્યો કે જે આર્ટિકલ અને બ્લોગ સ્વરૂપે વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે તેની ચકાસણી કરવી જરૂરી છે. URL પેજની કે આર્ટિકલ્સ કે બ્લોગની ચકાસણી કર્યા બાદ જે તે URL પેજને માન્ય વેબસાઇટ્સનું માન્ય વેબ સરનામું પ્રાપ્ત થયેલું છે કે નહીં તે ચકાસવું પણ જરૂરી છે. ફોર એન એક્ઝામ્પલ, .org એટલે કે ઓર્ગેનાઇઝેશન, સંસ્થાઓ માટે મળેલ વેબ એડ્રેસ છે. .education એ એજ્યુકેશન માટે મેળવેલ વેબ એડ્રેસ છે. હેતુની પ્રમાણભૂતતા ચકાસતા કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે, જે આ મુજબ છે. શું વેબસાઇટ પર સંસ્થા અથવા મિશન સ્ટેટમેન્ટ. સંસ્થા એટલે કે ઓર્ગેનાઇઝેશન, જે ઓર્ગેનાઇઝેશનના મિશન અને વિઝન બહુ ક્લિયર હોય છે અને તે વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે. જો ઉપલબ્ધ ન હોય તો તે ઓથેન્ટિક નથી એવું આપણે ગણી શકીએ. મિશન સ્ટેટમેન્ટ, આ માહિતી ઉપલબ્ધ હોવી જરૂરી છે. ચલણ, રેલેવન્સી અથવા તો સુસંગતતા. સમય જતાં માહિતી બદલાય છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી વર્તમાન સમયમાં કેટલી સુસંગત છે કે નહીં તે ચકાસણી કરવી જરૂરી છે. સુસંગતતાની પ્રમાણભૂતતા ચકાસતા ઉદ્ભવતા કેટલાક પ્રશ્નો. માહિતી વર્તમાન સમયમાં સુસંગત છે કે નહીં તે જાણવું.
वेबसाइट अथवा वेब पेज ने छेले क्यारे अपडेट करवामां आवी हती के अपग्रेड क्यारे करवामां आवी हती ते जाणवुं जरूरी छे। चौथो मुद्दो छे ऑब्जेक्टिविटी, अनात्मलक्षिता। वेबसाइटनो उद्देश्य स्पष्ट होवो जोईए। URL पर उपलब्ध माहिती बायस्ड के प्रेजिडाइज्ड नथी ते चकासवुं जरूरी छे। लेखना, लेखकना के वेबसाइटना उद्देश्य स्पष्ट होवा जोईए। तेना उपर मळेल माहिती के डेटा अने तेनु इंटरप्रिटेशन कोई पण प्रकारे बायस न होवुं जोईए, एना मुद्दाओ हमेशा न्यूट्रल होवा जोईए। ऑब्जेक्टिविटीनी प्रमाणभूतता ચકાસતા કેટલાક પ્રશ્નો ઉદ્ભવવા જોઈએ, જે આ પ્રમાણે છે। શું કોઈ સંસ્થા અથવા સંસ્થા સાથે લેખકનું જોડાણ માહિતીને પક્ષપાતી એટલે કે બાયસ્ડ રીતે રજૂ કરે છે? શું માહિતી પ્રેક્ષકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે? શું રીડર્સને ઇમ્પ્રેસ કરવા માટે જે તે માહિતી એ પ્રમાણે મૂકવામાં આવી છે? છેલ્લું છે ચોકસાઈ, એક્યુરસી। લેખકની ભાષા શુદ્ધિ અને લખાણની ક્ષમતા જે તે લેખની ભાષા પદ્ધતિ પર નિર્ભર છે। શબ્દો, વ્યાકરણ, જોડણી વગેરેમાં ભાષા શુદ્ધતા જોવા ન મળે તો URL પેજ એટલે કે વેબસાઇટ તથા ઓથર પ્રત્યે અવિશ્વાસ ઊભો થાય છે। ઘણીવાર વેબ સંસાધનો ભૂલોથી ભરેલા હોય છે, કેમ કે વેબ પ્રકાશનો સંપાદકની તપાસ હેઠળ આવતા નથી। ઇન્ટરનેટ પર ઉપલબ્ધ તથ્યો સાથે યોગ્ય છે કે નહીં તે ચકાસવું જરૂરી છે। ફોર એન એક્ઝામ્પલ, કોઈ લેખ, બ્લોગ કે આર્ટિકલમાં આપેલ રેફરન્સીસ પરથી તેની માહિતીને ક્રોસ વેરીફાય કરી શકાય છે। ચોકસાઈની પ્રમાણભૂતતા ચકાસતા ઉદ્ભવતા કેટલાક પ્રશ્નો, શું માહિતી સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવી છે? શું માહિતી ઓથેન્ટિક રીતે રજૂ કરવામાં આવી છે? શું તેને તોડી મરોડીને રજૂ કરવામાં આવી છે? જોડણી અથવા શબ્દ વપરાશમાં કોઈ ભૂલો છે કે નહીં તે ચકાસવું જરૂરી છે। થેન્ક યુ।